આગળ વધીએ. અંબાજીમાં મોહિની કેટરર્સ દ્વારા પ્રસાદમાં ભેળસેળનો મામલો. બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રસાદમાં કોઈપણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવ્યું. શંકાસ્પદ ઘીના ડબ્બા અમે સીલ કરી દીધા હતા. 15 સપ્ટેમ્બરે અમને સેમ્પલની જાણ કરવામાં આવી હતી. પ્રસાદમાં વપરાયેલું ઘી બનાસ ડેરીનું વપરાયું છે. અમે પ્રસાદમાં બનાસ ડેરીનું જ ઘી ઉપયોગમાં લીધું છે. ભાદરવી પૂનમના મેળામાં 2 લાખ કિલોથી વધુ પ્રસાદ વેચાયો છે. ત્યારે નવી એજન્સીને બોલાવીને આટલું મોટું કામ કરાવવું મુશ્કેલ હતું. એજન્સીના માણસોનો ઉપયોગ કર્યો, પરંતુ મોનિટરિંગ અમારું હતું તેવું તેમનું કહેવું છે. देखिए भादरवी पूनम आ सैम्पल जैसे 15 तारीखे अमरी पास रिजल्ट आयु. भादरवी पूनम 23 तारीखे थूँ. टोटल 2 लाख किलो प्रसाद भादरवी पूनम दरमियान गयु थूँ. अने ए दरमियान में कोई नवी एजेंसी ने बोलावीने आटलू मोटू व्यवस्था करवी ए कठिन छे. अने पिलग्रिम्स जे आवे छे बधा भक्तो एमने पण प्रसादनो लाभ न मळे मळे एवी परिस्थिति हती. एटले भले अमे एजेंसीना माणसो वापर्या है ना, पण एना उपर जे पण माल सामान थी लईने मॉनिटरिंगनी व्यवस्था जे छे ए बधी जिल्ला वहीवटी तंत्र द्वारा करवामां आवी हती. त्यां 24 कलाक अमारा माणसो हता. एटले प्रसाद અંદર ક્વોલિટીમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી. દેખીએ એની અંદર અમે એજન્સીને ડિસકન્ટિન્યુ કરી દીધું છે. એમના ઉપર એફઆઈઆર પણ થઈ ગઈ છે અને નિયમ અનુસાર જે બાકીની કાર્યવાહી છે એ પણ અમે કરશું. હું ફરીથી બધાને એશ્યોર કરવા માંગુ છું કે પ્રસાદની ક્વોલિટી જે છે અમે તંત્ર આ ઇસ્યુ જે છે પ્રોએક્ટિવલી ગોતેલું છે. અમે જ ફૂડ સેમ્પલ લેવાયું હતું અને અમે જ ક્વોલિટી એન્શ્યોર કરાવીએ છીએ. અને આગળ પણ ભક્તોને કોઈ ક્વોલિટી બાબતે પ્રશ્ન નહીં આવે એના માટે અમે તકેદારી રાખીએ છીએ. લોકોને બિલકુલ અમે આશ્વસ્ત કરીએ છીએ. આ જે શંકાસ્પદ ઘીનો ડબ્બા હતા એ અમે સીલ કરી દીધા હતા અને જ્યારે અમને સેમ્પલની જાણ થઈ 15 સપ્ટેમ્બરના રોજ, એ દિવસથી અમારા જિલ્લા વહીવટીતંત્રની આખી ટીમ અમે ત્યાં પહોંચાડી દીધી હતી. અને બનાસ ડેરીમાંથી ઘી અમે જાતે વાત કરીને વ્યવસ્થા કરી હતી. એટલે જે પણ ઘી વપરાયું છે પ્રસાદ બનાવવા માટે એ બધું ચોખ્ખું બનાસ ડેરીનું ઘી વપરાયું છે.